સ્ટડી સ્ટેપ ટીમના આપ સૌ ટીમ મેમ્બરને મારા નમસ્કાર. સ્ટુડન્ટ મોટિવેશન, પેરેન્ટ્સ કાઉન્સેલિંગ, ટીચર ટ્રેનિંગ જેવા કાર્યો સાથે સતત જોડાયેલા તેમજ આપ સૌએ જેને ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ સ્ટેશન પરથી ઘણીવાર સાંભળ્યા છે તેવા ઉમેશ વાળા આજે આપણી સાથે વાર્તા રે વાર્તા, નાની નાની વાર્તાઓ જે જીવનમાં ખૂબ જ પ્રેરણા પૂરી પાડે એવી મોટિવેશન સ્પીચ લઈને આજે આપણી સાથે જોડાયા છે. હું તેમને આવકારું છું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. મિત્રો, આ વાત, આ પંક્તિ તમારી સાથે શરૂઆતમાં એટલા માટે શેર કરું છું કે ટેકનોલોજીના યુગની અંદર યુટ્યુબના માધ્યમથી અનેક પ્રકારની ચેનલો શરૂ હશે અને એ ચેનલોમાં એક નવી કલગી હવે ઉમેરવા જઈ રહી છે અને એ છે સ્ટડી સ્ટેપ. સ્ટડી સ્ટેપના માધ્યમથી વર્તમાન સમયની અંદર શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને સાંકળી, પછી એ વિદ્યાર્થીઓ હોય, વાલી હોય, શિક્ષકો હોય, સંચાલકો હોય, આ દરેકને સાંકળીને એક સુમેળ ભર્યું, સારી માહિતી સમાજ સુધી પહોંચે અને સમાજમાં જે શ્રેષ્ઠ છે એને આપણે સમાજ સુધી પહોંચાડી શકીએ એવા પ્રકારના એમ સાથે શરૂ થયેલી આ સ્ટડી સ્ટેપ ચેનલના માધ્યમથી તમારી સાથે આજે હું વાત કરવા આવ્યો છું. આજે વાત કરવી છે એક પ્રસંગને ટાંકીને. આમ તો મોરારી બાપુની કથાના માધ્યમથી મેં એક પ્રસંગ સાંભળેલો. એમણે કહ્યું કે સમાજની અંદર ઈર્ષ્યાનું પ્રમાણ એટલી હદે વધતું જાય છે કે લોકો તમારી અંદર સારું શું છે એની ચર્ચા ઓછી કરશે, પણ તમારી અંદર નબળું શું છે એની ચર્ચા વધારે કરશે. એના ઉદાહરણ સ્વરૂપે ચોક્કસ તમે વાત સાંભળી જ હશે, પણ ફરી તમારી સાથે વાત કરવી છે, મને ગમશે. પિતા પુત્ર બંને જતા હતા, સાથે એક ઘોડો હતો. એટલે છોકરાએ કીધું, પપ્પા આપણે ઘોડો લઈને જઈએ, તમે ઘોડા ઉપર બેસ જાઓ ને હું ચાલતો ચાલતો આવું છું. એટલે કે હા સારું બેટા. એમ કરીને પિતાજી હતા એ ઘોડા ઉપર બેસી ગયા અને દીકરો સાથે સાથે ચાલતો હતો. ગામ આવ્યું એટલે ગામમાં વાતો કરવા માંડ્યા બધા, ઓહો હો સમય તો જો કેવો છે. અને બાપ ઘોડા ઉપર બેઠો અને બિચારો દીકરો ચાલતો ચાલતો જાય છે, કેવું કહેવાય. એટલે પિતાએ કીધું કે ભાઈ બેટા એક કામ કર, આ બધા વાતો કરે છે, આપણે છે ને તું ઘોડા ઉપર બેસ જા, હું ચાલતો ચાલતો જાઉં. એમ કરતા આગળ જાય છે, પાછું ગામ આવે, સમાજ વાતો કરે, ઓહો પિસ્તોલના ગોળા જેવો દીકરો છે અને ઘોડા ઉપર બેઠો છે અને બિચારો બાપ હાલીને જાય છે. એટલે એ કે પપ્પા એક કામ કરો, તમે બે જાઓ. આપણે બે બે જઈએ ઘોડા ઉપર. બે બેસી ગયા. પાછું ગામ આવ્યું, સમાજ વાતો કરે છે કે સમય તો જોવો કેવો આવ્યો છે. પિક્ચરો, નિર્જીવ પ્રાણી ઘોડો કશું જ બોલી નથી શકતો અને એટલે આ બે બાપ દીકરો એના ઉપર સવાર થઈને ચાલી રહ્યા છે. એટલે એક કામ કરીએ પપ્પા, આપણે છે ને બે નીચે ચાલીએ અને ઘોડાની સાથે ચલાવતા જઈએ. આમ કરતાં કરતાં પાછું આગળ જાય છે, ગામ આવે છે, સમાજ પાછી વાતો કરે છે, કામ બુરખાઓ તો જો ઘોડો છે તોય હાલીને જાય છે. મિત્રો, આ જ વાત કરવી છે કે સમાજ હંમેશા નબળી જ કંઈક વાતો તમારામાં શોધવાનો પ્રયત્ન કરશે, પણ તમારે તમારો આત્મવિશ્વાસ જરાય ભાંગવાનો નથી. હંમેશા તમારું મન મજબૂત રહે ખૂબ જરૂરી છે. લોકોની તો આ વાત છે અને બહુ સરસ એક ગીતમાં કહ્યું છે કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. આપણે એ એ જે સમાજ કહે છે એને માત્ર ને માત્ર સાંભળવાનું છે. એને આપણે આપણા વિચારોના માધ્યમથી આપણા મન સુધી પહોંચાડવાનું એટલા માટે નથી કારણ કે એ આપણા અંદર નેગેટિવિટી ઊભી કરે છે. બસ આત્મવિશ્વાસ બુલંદ હશે તો મંઝિલ ઉન્હી કો મિલતી હૈ. બહુ સરસ કહ્યું છે અહીંયા આ પંક્તિમાં કે મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, ઓર પંખ હોને સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન ઊંચી હોતી હૈ. બુલંદ હોંસલો હોય એ ખૂબ જરૂરી છે. અને હા, ક્યારેય કોઈક પ્રત્યેની દુશ્મનાવટનો બદલો લેવાનો પ્રયત્ન ન કરવો. એટલે
એટલા માટે કે એ અંતે તો નુકસાન આપણને જ જતું હોય છે. ઘણી વાર બનતું હોય છે કે આપણને કોઈ સાથે ન બને, કોઈ સાથે એવા પ્રશ્નો બન્યા હોય કે પ્રશ્નોના કારણે આપણા મનમાં એવું નક્કી કરે કે આને તો હું જોઈ લઈશ. ના, જરા પણ નહીં. એક વાતથી તમને સમજાઈ જશે. એક આવી જ રીતે એક કઠિયારો હતો, પોતાનું એક સરસ મજાનું નાનકડી દુકાન હતી, લાકડાનું કામ કરતો હતો. અને એ લાકડાનું કામ કરતાં કરતાં એક દિવસ એ થોડોક વહેલા થાકી ગયો, ભૂખ લાગી, એટલે એને વહેલા દુકાન બંધ કરી દીધી અને ઉતાવળમાં ને ઉતાવળમાં કુહાડી અને બીજા હથિયારો એ દુકાનમાં ભૂલી ગયો. એ ઘરે જાય છે, બરાબર રાત પડતાં એક સાપ એની દુકાન પાસેથી પસાર થાય છે અને સાપને એમ થાય છે કે આ દુકાનમાંથી કંઈક મળશે, લાવી હું દુકાનમાં જાઉં. સાપ દુકાનમાં જાય છે અને દુકાનમાં જે આમથી આમ આમથી આમ આમથી આમ ચાલતો ચાલતો જાય છે, ત્યાં જ બરાબર કુહાડીની ધાર ઉપરથી એ પસાર થાય અને કુહાડીની ધાર છે એને વાગી જાય છે અને એને દુખે છે, એના શરીરમાંથી થોડુંક લોહી પણ નીકળે છે. સાપને ગુસ્સો આવે છે, એને પણ એમ થાય છે કે હું બદલો લઈશ, એમ કરીને એના શરીરના બીજા પ્રહારો એ કુહાડી ઉપર કરવાનો પ્રયત્ન કરે છે. કુહાડી એકદમ લાલ થઈ ગઈ છે અને એને એમ થાય છે કે આને પણ વાગ્યું છે કુહાડીને, એટલે એનું લોહી નીકળી રહ્યું છે. અંતે સવારમાં જ્યારે પેલો આવે છે અને દુકાન ખોલીને અંદર જાય છે તો કુહાડીને વળેલો પેલો સાપ લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામેલો હતો. વાત એ છે કે તમે કોઈકને નુકસાન પહોંચાડવા માટે અથવા તો કોઈકનો બદલો લેવા માટેનો પ્રયત્ન કરશો તો અંતે એ નુકસાન આપણે ખુદે જ વહોરવું પડતું હોય છે. અને એટલે જ કુછ કરના હૈ તો ડટ કર ચલો, થોડા દુનિયા સે હટ કર ચલો. કંઈક કરવા માટે કંઈક એવું વિચારો જે લોકો કરતાં કંઈક અલગ હોય. તમારી અંદર રહેલું કેટલી બધી એવી શક્તિઓ છે, કેટલી એવી તાકાતો છે કે એ તાકાતના માધ્યમથી તમે કંઈક નવું કરી શકો છો. ઇતિહાસ જે રચાયો છે એ ઇતિહાસ ઉપર તો આપણે સૌ ચાલી શકીએ. કોઈકે બનાવેલો રસ્તો હોય તો એ રસ્તા ઉપર તો બધા ચાલી શકે. રસ્તો હંમેશા આપણે બનાવેલો હોવો જોઈએ અને આપણને લોકો ફોલો કરતા હોવા જોઈએ. બસ એક જ વખત તમારો દ્રઢ નિશ્ચય છે એ ખૂબ જ જરૂરી છે. અને દ્રઢ નિશ્ચય કરવા માટે મંઝિલને હંમેશા તમારા ધ્યાન ઉપર રાખો. દેખ મંઝિલ તેરે સામને હૈ, બસ ઉસી પર અપના ઠિકાના રાખો. હંમેશા તમારું ધ્યાન, તમારું ફોકસ, તમારું લક્ષ જે નિર્ધાર છે, નક્કી છે, એના ઉપરથી ક્યારેય બેધ્યાન ન થાઓ. અને જે શરૂઆતમાં જ કહ્યું કે મંઝિલ ત્યારે જ મળે જ્યારે તમારો હોંસલો બુલંદ હોય. અને એટલે જ તમે કદાચ પેલું માંજી ફિલ્મ જોયું હશે, 55 કિલોમીટરનો રસ્તો માત્ર 15 કિલોમીટરમાં કન્વર્ટ કરે છે. આખી આખી પહાડની હિલ જે છે એ એકલા હાથે એના પત્નીના અવસાન પછી એ નક્કી કરે છે. કદાચ એ ફિલ્મ આખું જોયું જ છે, ન જોયું હોય તો જોજો, એમાંથી આપણને ઘણી પ્રેરણા મળશે. મેરી કોમનું નામ સાંભળ્યું છે, બોક્સિંગ કિંગ. આ એક એવા પ્રકારની સ્ત્રી જે કુપોષણથી પીડાતી હતી અને છતાં પણ પોતાની કેટલી બધી પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે પણ એ લડે છે અને દેશને મેડલ અપાવે છે. મત બેટ ભગવાન કે ભરોસે, ક્યાં પતા ભગવાન તુમારે ભરોસે બેઠા હો. ઘણીવાર એવું બની શકે છે કે આપણે નસીબનો દોષ દઈએ છે કે મારા નસીબ આમ છે, મારા નસીબ આમ છે, ભગવાન જે કરે તે. ના, ભગવાન ઉપર ભરોસો રાખવાની બદલે તમે એવું નક્કી કરો, કોને ખબર તમારા ઉપર ભગવાન ભરોસો રાખીને બેઠો હોય. અને એટલે જ હંમેશા તમારા આત્મવિશ્વાસને બુલંદ બનાવો અને નક્કી કરો કે મારે આ દિશા તરફ જવું છે અને મંઝિલ સુધી પહોંચવું છે. જો ચલે થે સિર્ફ અકેલે, ઉનકે પીછે આજ મેલે હૈ. જો ચલે થે સિર્ફ અકેલે, ઉનકે પીછે આજ મેલે હૈ. ઓર જો કરતે રહે ગયે ઇંતજાર, ઉનકે જીવન મેં આજ ભી જમેલે હૈ. તો આપના આત્મવિશ્વાસને બુલંદ બનાવો અને હંમેશા તમારી જાત ઉપર પૂરેપૂરો ભરોસો રાખો અને જીવનમાં દરેકે દરેક તમારા ધ્યેય, લક્ષ, મંઝિલ, સપનાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ આપ સાર્થક કરો એવી અમારી પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ.